हेलो विद्यार्थी मित्र, આજના આપણે વિડિયોમાં શીખીશું કે ધોરણ 11 વિષય ગણિત પ્રકરણ નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો એમાં લેક્ચર નંબર 77 સ્વાધ્યાય 3 અને પ્રશ્ન નંબર 10 વિશે આપણે અભ્યાસ કરીશું. તો સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/4 હોય ને એક્સ એ બીજા ચરણમાં હોય એટલે કે પાઈ બાય 2 લેસ ધેન એક્સ લેસ ધેન પાઈ, કારણ કે બીજા ચરણમાં છે. બે વડે ભાગો એટલે કે પાઈ બાય 4 લેસ ધેન એક્સ બાય 2 લેસ ધેન પાઈ બાય 2, તો આ થશે પ્રથમ ચરણ. સાઈન એક્સ બરાબર 1/4 આપેલું છે, તો કોસ સ્ક્વેર એક્સ બરાબર 1 - sin² x, 1 - હવે સાઇન એક્સ એટલે 1/4 નો વર્ગ એટલે 1/16, 16 - 1 તો 15/16. કોસ એક્સ બરાબર +or - √15/4, પણ કોસ એક્સ બરાબર -√15/4. એનું કારણ શું છે કે બીજા ચરણમાં હોવાથી, એમાં કોસ વિધેય ઋણ હોય બીજા ચરણમાં. હવે સાઇન સ્ક્વેર એક્સ બાય 2 બરાબર 1 - cos x/2, 1 - હવે કોસ એક્સની કિંમત છે -√15/4/2, એટલે કે 4 + √15/4 × 2 એટલે 8. હવે ખાસ જુઓ કે સાઇન સ્ક્વેર એક્સ બાય 2 ઉપર નીચે બે બે વડે ગુણીએ એટલે કે 8 + √15/16. હવે એ 8 + √15 નું વર્ગમૂળ મેળવવું છે, તો એના માટે આ 5 + 3 + √15, કારણ કે ઉપર નીચે બે વડે ગુણો એટલે અહીંયા પણ 2 આવશે, તો √5² + √3² + √2√15, એટલે કે √5 + √3 નો હોલ સ્ક્વેર અને એનું વર્ગમૂળ. તો અહીંયા સાઇન એક્સ બાય 2 બરાબર +or - √8 + √15, 16 નું √4. હવે આ જે એક્સ બાય 2 છે, સાઇન એક્સ બાય 2 પ્રથમ ચરણમાં હોય એટલે આપણે પ્લસ જ લઈશું, એટલે કે સાઇન એક્સ બાય 2 પ્લસ. હવે આ જે આખાનો જવાબ એટલે કે સમીકરણ 1 ઉપરથી શું આવે, √5 + √3/4, અહીંયા પ્લસ લીધું કારણ કે પ્રથમ ચરણમાં હોવા. તો સાઇન એક્સ બરાબર √5 + √3. હવે આ જ રીતે મારે હવે કોસ સ્ક્વેર એક્સ બાય 2 મેળવવું છે. તો કોસ સ્ક્વેર એક્સ બાય 2 મેળવવા માટે કોસ સ્ક્વેર એક્સ બાય 2 એટલે અહીંયા 1 + cos x/2, તો 1 - √15/4/2, એટલે કે 4 - √15/8. હવે કોસ સ્ક્વેર એક્સ બાય 2 બરાબર ઉપર નીચે બબે વડે ગુણો એટલે 8 - √15/16. તો કોસ એક્સ બાય 2 બરાબર વર્ગમૂળ કાઢીએ એટલે કે +or - √8 - √15/4. હવે એક્સ બાય 2 પ્રથમ ચરણમાં આવે એટલે આવશે તો ધન જ વેલ્યુ એટલે કે પ્લસ. હવે જોઈએ કે આનું વર્ગમૂળ હતું તો અહીંયા પ્લસ હતું તો માઇનસ કરી દો, તો શું આવશે કે √5 - √3 આવશે, એટલે અહીંયા √5 - √3/4. પ્લસ શા માટે, કારણ કે પ્રથમ ચરણમાં હોવાથી. તો આ કોસ એક્સ બાય 2 બરાબર √5 - √3/4 અને સાઇન એક્સ બાય 2 બરાબર √5 + √3/4 આવ્યું. હવે મારે મેળવવાનું છે ટેન એક્સ બાય 2. તો ટેન એક્સ બાય 2 બરાબર સાઇન એક્સ બાય 2
છેદમાં કોસ એક્સ બાય ટુ. સાઇન એક્સ બાય ટુની કિંમત થશે કે રૂટ ફાઈવ પ્લસ રૂટ થ્રી બાય ફોર, અને કોસ એક્સ બાય ટુની કિંમત કે રૂટ ફાઈવ માઇનસ રૂટ થ્રી બાય ફોર. ફોર ગયા એટલે રૂટ ફાઈવ પ્લસ રૂટ થ્રી છેદમાં રૂટ ફાઈવ માઇનસ રૂટ થ્રી. ઉપર નીચે કર્ણી લઈ ગયો કે રૂટ ફાઈવ માઇનસ રૂટ થ્રી અને રૂટ ફાઈવ માઇનસ રૂટ થ્રી, પણ અહીંયા માઇનસ હોય ને તો પ્લસ પ્લસ વડે કર્ણી લેવાય. આનો વર્ગ એટલે કે ફાઈવ પ્લસ ટુ રૂટ ફાઈવ ઇન્ટુ રૂટ થ્રી પ્લસ થ્રી છેદમાં ફાઈવ માઇનસ થ્રી, એટ પ્લસ ટુ રૂટ ફિફ્ટીન બાય ટુ. એટ બાય ટુ એટલે ફોર, ટુ ટુ ગયા એટલે કે રૂટ ફિફ્ટીન. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે ફોર પ્લસ રૂટ ફિફ્ટીન બરાબર છે, તો આ આપણો આવે છે આન્સર. તો અહીંયા ટેન એક્સ બાય ટુની કિંમત મળી, આ ટેન એક્સ બાય ટુની કિંમત છે, પછી સાઇન એક્સ બાય ટુની કિંમત મેળવી અને કોસ એક્સ બાય ટુની કિંમત મેળવી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે પછી આપણે શું જોઈશું કે જેડબલી મેઇનના સોલ્વ પ્રોબ્લેમ જોઈશું. તો ખાસ કરીને ટોટલ આપણા જે છે 77 વિડીયોઝ છે એને જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો એટલે અમારા દ્વારા બનાવવામાં આવતા વિડીયોનો તમને લાભ મળી શકે. ફરીથી મુલાકાત લઈએ, ધન્યવાદ.